નમસ્તે, કેમ છો બધા? મજામાં ને? બહુ બધું વેકેશન મળી ગયું, તમે બધા મમ્મી પપ્પા જોડે છો ને? તો સ્કૂલમાં હવે પછી તમારે જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે તમારે બધાને આવવાનું છે ને? તો સ્કૂલમાં આવીને પછી ભણવાનું છે. તો જ્યારે નાના બાળકો હોય, નાના બાળકોને પહેલાં તો લખતા વાંચતા આવડતું ના હોય, કેમ કે એ નાના છે, નાના ભૂલકા છે, એ તો કોરિસ લેટર છે. તો એનું ભણતર, એનો પાયો મજબૂત કોણ કરે? શિક્ષક. તો નાના બાળકોને લખતા શીખવાડવા માટે અમે શરૂઆતમાં, તો જ્યારે નાનું બાળક સ્કૂલમાં આવે ત્યારે અમે એને ડાયરેક્ટ ભણાવીએ ને, એને પ્રવૃત્તિ કરીએ છીએ. જેમ કે જો ઘરમાં તમારી પાસે કોરા પેજ હોય અને આ રીતે ફડાઈએ, આ રીતે એમને કંઈક ટુકડા કર બેઠા, તો બાળક આપણું જોઈને કરશે, એના હાથના મુવમેન્ટ એના ડેવલપ થશે. બીજું કે આપણા ઘરમાં બધી વસ્તુ બધી હોય છે, એ વસ્તુ આપીએ, પછી આવું કંઈક ચિત્ર દોરી આપીએ અને કહીએ કે લે બેટા હું કરું છું, એવું કરો, ચાલો આવું આમ ગણાઈ ગણાઈને એને જોઈન કરાવીએ, તો એ રીતે એનું ધ્યાન કેન્દ્રિત પણ થશે અને એને આપણે કરીશું એવું એ જોડશે, બરાબર ને? બીજું, શરૂઆતમાં જ્યારે અમે ભણાવીએ છીએ ત્યારે રેખાંકનથી એની શરૂઆત થાય છે. શરૂઆતમાં તો પહેલાં પહેલું ઊભું રેખાંકન આવે છે, આને ઊભી લાઈન કહેવાય. આ રીતે ઊભી લાઈન બાળકને ખબર ના પડે એટલે આપણે એને કહીએ છીએ કે આને ઊભી લાઈન કહેવાય. શું કહેવાય? ઊભી લાઈન. તો આ ઊભી લાઈન એ રીતે ફૂટપટ્ટી બતાવીશું. બાળક જોશે કે આને શું કહેવાય, તો કહેશે કે ફૂટપટ્ટી. તો ફૂટપટ્ટી કેવી છે? ઊભી. પછી આ ચોક છે, તો ચોક કેવો છે? તો અમુક બાળકો કહેશે કે આ તો લીલા કલરનો છે, ગ્રીન કલરનો, પણ કેવો છે? તો કહેશે કે ઊભો. તો આ રીતે ઊભું, બરાબર. પછી આ સ્કેલ, તો ઊભી, તો આઈડેન્ટિફાઈ થઈ જાય કે ઊભી લાઈન. એ રીતે અમે બાળક પાસે બ્લોકને આ રીતે ગુજરાવીશું, બાળકને ચોક આપીશું, કહીશું કે બેટા આમ ચલો, આ રીતે કરો, તો બાળક આ રીતે આપણે કરીશું એ રીતે એમ કરશે, તો એના હાથના મુવમેન્ટ કમ્પ્લીટ થશે, એને મસલ્સમાં એનો વિકાસ થશે. આ રીતે બાળક ઘૂંસશે અને કે બોલશે કે ઊભી લાઈન, ઊભી લાઈન, તો એને આઈડેન્ટિફાઈ થશે કે આને ઊભી લાઈન જ કહેવાય. એ રીતે પેન્સિલ આપીશું, આ રીતે પેન્સિલ હશે, તો પેન્સિલ પણ કેવી હોય? ઊભી. તો આપણે ઘરમાં બાળકને પેન્સિલનું ચિત્ર દોરી આપીએ અને એને કહીએ કે તને જેવું આવડે એવું ચલો કલર કરો બેટા, તો બાળક ગમે તે રીતે આમ વિગાઈ પાડશે, તેના હાથના મુવમેન્ટ કમ્પ્લીટ થશે, બરાબર. પેન્સિલ ઊભી લાઈન. એવી રીતે પછી આવે છે આડી લાઈન. આને શું કહેવાય? આડી લાઈન. તો આડી લાઈનમાં બાળકને દોરીને બતાવીશું કે આને આડી લાઈન કહેવાય. શું કહેવાય? આડી લાઈન. પછી એ રીતે બ્લોક આપીશું, બ્લોક પર પણ એને આમ આ રીતે કૂદાવીશું કે આડી લાઈન. શું કહેવાય? આડી લાઈન. પછી આપણે એને કહીશું કે બેટા આપણે ટ્રેનમાં જઈએ છીએ ને, તો બાળક કહેશે કે હા મમ્મી જઈએ છે, તો પછી ટ્રેનનો ડબ્બો દોરી આપીશું આપણે, બરાબર. ટ્રેનનો ડબ્બો કેવો હોય? આડો. કેવો હોય? આડો. તો પછી એ રીતે એને ટ્રેનના ડબ્બો દોરી આપી કદાચ અને એના અંદર કલર કરાવીએ, તો પણ એના હાથના મુવમેન્ટ ડેવલપ થશે, બરાબર ને? એટલે આડી લાઈન અને ઊભી લાઈન એ બેનો કોન્સેપ્ટ કમ્પ્લીટ.